નવમા ધોરણના વિદ્યાર્થીઓ, બે દિવસ આપણે રિવિઝન પાઠ કર્યું હતું. હવે આજે આપણે ત્રિકોણ ચેપ્ટર ચાલુ કરીએ, બરાબર ને? હવે યાદ રાખો, ભૂમિતિ આવે, બરાબર ને? એટલે કેટલાક લોકોના માથા દુખે. રેખાઓને ખૂણામાં ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય, આ પ્રમેય આપણે IMP જોયો હતો, બરાબર ને? હવે ત્રિકોણ ચેપ્ટર સ્પેશિયલ છે, તેની અંદર આ પ્રમેય નથી, પણ આ ત્રિકોણ બે ત્રિકોણો માટેની વાત હોય. બે ત્રિકોણો કેવા છે? બે ત્રિકોણો સમરૂપ છે, બે ત્રિકોણો એકરૂપ છે. હવે આપણે આ શબ્દો બોલું, આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. તો એ બધું શું છે, આ બધું ડિટેલ સમજવાનો છે. હવે ખુશીના સમાચાર તમને એમ કેમ, બરાબર ને? તો આ ચેપ્ટરની અંદર એક પણ સ્વાધ્યાયની રાઇડર કે દાખલા નથી, બધા કેન્સલ દાખલા છે. તો શું કરવાનું? તો આ ચેપ્ટરમાંથી તમને શું પૂછાય, ધારો કે વ્યાખ્યા પૂછાઈ શકે, બીજું શરતો પૂછી શકે, બરાબર? શરતો મેં બોલું તે ધ્યાનમાં રાખજો, શરતો પૂછી શકે. ત્રીજું તમને એમ પૂછે, પ્રમેય પૂછી શકે. પ્રમેય ખાસ છે, પ્રમેય પૂછી શકે. તો આ એક સરસ મજાનું વાક્ય છે, ખાલી જગ્યા પૂછી શકે, ખરા ખોટા પૂછી શકે, આ બધું પૂછી શકે આમાંથી. પણ એક પણ દાખલો નથી, બધા સ્વાધ્યાયના બધા દાખલા, ઉદાહરણો બધા કેન્સલ છે, બરાબર? એટલે વાક્ય રચના આધારે, ટોપિકના આધારે વ્યાખ્યા, બધું આ બધું આની અંદરથી પૂછાશે. તો આપણે ઝીણી ઝીણી વાતોને, આ ચેપ્ટરમાં આવતા દરેક મુદ્દાઓ આપણે એકદમ ડિટેલમાં સમજીએ. સિવાય રહ્યું આની અંદર પ્રમેય અને ખાલી જગ્યા, ખરા ખોટા, આવું બધું જે આવે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્પેશિયલ બનાવશું કે કેવું તમને પૂછી શકાય, બરાબર ને? એટલે આ બધા ચેપ્ટરો નવા સિલેબસમાં લોકડાઉનની કન્ડિશનના આધારે બધા સ્વાધ્યાયના દાખલાઓ કેન્સલ છે. ઓકે, એટલે ચિંતા નહીં કરવાનું. 7.1, 7.2, 7.3, 7.4 આખા ને આખા સ્વાધ્યાય કેન્સલ છે. એટલે આપણે માત્ર આ ચેપ્ટરની થિયરી જોશું. આ થિયરી શું સમજશો, કેમ કે આ થિયરીની આધારે દસમાની અંદર બી સેમ ચેપ્ટર, છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણ છે, તો તે પણ સમજવું પડશે. તેની અંદર બધું જ કામ આવશે, એટલા માટે તે આપણે ભણશું, બરાબર ને? એટલે આપણે છોડી નથી દેતા, બધી થિયરીઓ આપણે તે રીતના જોશું, બરાબર? દાખલા કોઈ નથી આવતા, પણ થિયરી બધી આખી દસમામાં છે. તો આપણે ડિટેલની અંદર થિયરી આરામથી મસ્ત આપણે જોઈએ બધી થિયરી. ઓકે, તો તૈયારી કરી દો, બોલપેનને નોટ લઈ લો, લખવાનું છે જે જે વાક્યો બોલું તે તે સેન્ટન્સ આ બધા લખેલા છે, એ બધા સેન્ટેન્સો પણ લખવાના છે તમારે. ઓકે, તો પહેલામ પહેલી વાત તમારે જો ખાસ, બરાબર ને? બે આકૃતિના આકાર અને કદ પણ સમાન હોય તો બે આકૃતિઓ એકરૂપ કહેવાય. સમજ પડી બધાને? કેવી રીતના? ધારો કે આપણને એક અહીંયા ત્રિકોણ છે અને સામે બીજો ત્રિકોણ છે, બરાબર ને? તો આકાર સરખો થઈ ગયો, પણ કદ બી સમાન, એટલે આપણને આ ખૂણો તેટલો જ આ ખૂણો હોવો જોઈએ, આ ખૂણો જેટલો જ આ બાજુનો બી ખૂણો હોવો જોઈએ, આ ખૂણો તો આ ખૂણો પણ સમાન હોવો જોઈએ. તો એના કદ સમાન થાય, એટલે બાજુઓના માપ પણ સમાન હોય સમગુણોત્તરમાં, તો આપેલી બંને આકૃતિઓ કેવી કહેવાય? એકરૂપ કહેવાય. સમજો, બીજું પાડીએ આપણે, ત્રિકોણ જ લેવાનું હોય, ત્રિકોણનું નામ એટલે ત્રિકોણ લેવાનું. તમે ચોરસ લેવું, બે ચોરસ લેવો, બરાબર ને? બંને ચોરસની અંદર આકાર સરખા થઈ ગયા ચોરસ, પણ ધારો કે અહીંયા 5 બધી બાજુઓ હોય, બરાબર ને? ના, અહીંયા 10 હોય, તો તે એકરૂપમાં નહીં આવી શકે, કદ સમાન નહીં થઈ ગયા, કદ આનું વધી ગયું કહેવાય. પણ બંનેના કદ પણ જ્યારે સરખા હોય, શું સરખું હોય? કદ પણ સરખું. જેમ કે શું, આનું 5 તો આ બાજુ બી 5-5 હોય, તો શું થાય કે કદ બી સમાન થઈ ગયા. તો આવી આકૃતિઓ કેવી કહેવાય? એકરૂપ. પછી એ ત્રિકોણ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, વર્તુળ હોય, ગમે તે હોઈ શકે. ઓકે, તો આ ખાસ ધ્યાનમાં રાખો. તો અહીંયા બીજું વાક્ય છે, એટલે આ લખી લો, ધ્યાનમાં રહી ગયું બધાને, 100% મગજમાં ઘૂસી ગયું, ગુસ્સો પાછો વાંચો, પાછો રિવિઝન કરો. ઓકે, સમજ પડશે. બીજો ટોપિક, સમાન ત્રિજ્યા.
સમાન ત્રિજ્યા એટલે કોઈ પણ એક ત્રિજ્યા લીધી ધરાવતા બે વર્તુળો, એટલે સમજો કે પહેલું વર્તુળ બરાબર અને બીજું વર્તુળ, તો એક વર્તુળની અંદર ત્રિજ્યા ધારો કે પાંચ લઈને ત્રિજ્યા વર્તુળ પાડ્યું તો બીજામાં બી પાંચ જ હોવું જોઈએ, તો એ એકરૂપ વર્તુળ કહેવાય. હા, હવે એમ થાય કે સાહેબ જો વર્તુળ છે એટલે આકાર સરખો થઈ ગયો બંને, આમાં પાંચ ને આમાં ચાર ત્રિજ્યા છે તો શું થશે, એક વર્તુળ મોટું ને એક વર્તુળ નાનું તો એના કદ સમાન નહીં કહેવાય. એટલે આકાર સરખો પણ કદ સમાન નહીં એટલે એકરૂપ નહીં કહેવાય, તો એને સમરૂપમાં આવી શકે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરતો છું હું, ધ્યાનમાં રાખજો. ઝીણી ઝીણી વાત છે, ડિફરન્ટ છે, પણ એમ માઇનોર તમે દસમામાં હો તો બંને એક શબ્દ થઈ જશે, પણ એ પછી ને એની બી એક કન્ડિશન આવે. તો બંનેની ત્રિજ્યા કેવી હોવી જોઈએ, ટૂંકમાં આપણા પર સમાન હોવી જોઈએ, એટલે આ પાંચ તો આ બી પાંચ, તો બંને વર્તુળો એકરૂપ કહેવાય. સમજી ગયા બધાને? તે રીતના બીજું આકરે વાક્ય હવે સમાન બાજુ ધરાવતા, જોઈ આવ્યું ચોરસ, તો ચોરસમાં એક બાજુનું માપ દસ દસ હોય, બધી બાજુઓનું માપ દસ દસ હોય તો બીજા ચોરસની બી બાજુઓના માપ દસ દસ જ હોવા જોઈએ, તો જ એને એકરૂપ કહેવાય. એકરૂપ ધ્યાનમાં રહી ગયું બધાને? એકરૂપ કોને કહેવાય, સમજ પડી ગઈ વાતમાં? ક્લિયર? બસ આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી. આટલું સમજ પડી ગઈ તો આ ત્રિકોણ આ ચેપ્ટરની અંદર તમે એન્ટ્રી માયરી કહેવાય. સમજ પડી ગઈ બધાને? બધાને પૂછું છું, સમજ પડી ગઈ? બોલો હા કે ના. ઓકે, વેરી ગુડ. તો આ સમજ પડવી જોઈએ તમને. ઓકે, હવે આપણે એના આધારે થોડુંક બીજું આગળ ડિટેલમાં જોઈએ, ત્રિકોણો માટે આપણે જોઈએ. ઓકે, હવે આપણને આગળની વાત કરીએ. જો સંગતતા એની સામે પી હોય, બીની સામે ક્યુ હોય, સીની સામે આર હોય, તો એ બે ત્રિકોણો એબીસી અને પીક્યુઆર એકરૂપ હોય બરાબર, તો તેને સંકેતમાં આવી રીતના દર્શાવે. આ વચ્ચે જે લીટી કેવી છે, નીચેથી ઉપર શરૂઆત કરીને આવો વેવ્સ અને નીચે બે આડી લીટી, એને એકરૂપની નિશાની કહેવાય. કઈ નિશાની કહેવાય? એકરૂપ. એ વાંચવું બી હોય તો શું વાંચવાનું? ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર. ઓકે, તો આ વસ્તુ છે. તો આના માટે શું વાત કરી કે બે ત્રિકોણો તમને આપેલા હોય બરાબર, તો યાદ રાખો એ તો સામે પી આપેલો હોવો જોઈએ, બી તો સામે આપણને ક્યુ આ સરખો છે, એટલે આ જેટલો હશે તેટલો જ આ હશે, અને બી જેટલો હશે તેટલો જ ક્યુ હશે, તેમ તમને સી જેટલો હશે તેટલો જ આર ખૂણો આપેલો હોય, તો બંને ત્રિકોણો એકરૂપ કહેવાય, જે મેં પહેલાં ચર્ચા કરી તે. તો આ બંને ત્રિકોણો કેવા કહેવાય? એકરૂપ કહેવાય. શું કહેવાય? એકરૂપ કહેવાય. ઓકે, મગજમાં આવી ગયું બધાને? વેરી નાઇસ, ધ્યાનમાં રાખજો. ખાસ હવે ખાસ ધ્યાનમાં રાખો, હવે આ ત્રિકોણોમાં આપણને એ બી સી, આપણને અહીંયા પી ક્યુ આર બે ત્રિકોણ આપેલા છે અને અહીંયા એ બી સી આપેલા છે. હવે પાંચમી શરત જોઈએ, પાંચમો આપણો ટોપિક જોઈએ. જો એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણા સાથે સમાન હોય, ધારો કે એક ત્રિકોણની બે બાજુ એટલે એ બી અને બી સી, જો દેખાય આપણે, ધ્યાનમાં રાખજો, તેનો અંતર્ગત ખૂણો એટલે આ બી કહેવાય. જો દેખું બે બાજુ કઈ? એ બી અને બી સી, અને તેનો અંતર્ગત ખૂણો એટલે એની બેની વચ્ચેનો ખૂણો, અંતર્ગત એટલે અંદરનો ખૂણો, તો બી. તો સામેના ત્રિકોણમાં પણ સેમ એવું હોય તો એ બી તો પી ક્યુ, બી સી તો ક્યુ આર, અને અંતર્ગત ખૂણો એટલે કોણ બન્યો? ક્યુ. તો આવી રીતના સામ સામે વસ્તુ સરખી હોય, સામ સામેની બાજુ, સામ સામેનો ખૂણો, બે બાજુ વચ્ચે ખૂણો છે કે નહીં, તો એને ક્રમમાં વાંચવું હોય તો આ બા વચ્ચે ખૂણો આવ્યો પછી પાછો બા આવ્યો, તો એને બાખું બા કહેવાય. શું કહેવાય? બાખુબા. તો બાખુબાના આધારે બરાબર ને આ બંને ત્રિકોણો એકરૂપ કહેવાય. કઈ શરતના આધારે? બાખુબા. કેમ બાખુબા કીધું યાદ છે? બે બાજુ વચ્ચે ખૂણો બને એટલે ક્રમમાં વાંચીએ તો બાખુબા,
અને બા ખૂબા શરત, બા ખૂબા, બા એટલે બાજુ, ખૂ એટલે ખૂણો, બા એટલે બાજુ, બાખુબાના આધારે એ બંને ત્રિકોણો એકરૂપ છે એમ કહેવાય. ખ્યાલ આવ્યા? એનું કારણ હવે શું થાય, કેમ એવું થતું હશે, આ પ્રશ્ન બી થાય કે એમાં બાકીના એ અને સી ખૂણા કેવી રીતના સરખા થઈ ગયા પી ને આર. એનું કારણ છે, યાદ રાખો. તો અહીંયા બે બાજુ સરખી, તો યાદ કરો તો તેના સામેના ખૂણા બી સરખા જ થવાના કે નહીં? યાદ છે, બે બાજુઓ સરખી તો તેના સામેના ખૂણા સરખા જ હોય. હવે બી ખૂણો જો આપણે એને ક્યુ ખૂણો સરખો જ હતો, હવે એ અને સી ખૂણો સરખો, તો બે બાજુઓ સામસામે બી સરખી તો તેના બે ખૂણા બી સામસામેના સરખા જ થઈ જવાના. એટલે એમ જોઈએ તો ત્રણે ત્રણ ખૂણાઓ સામસામેના ખૂણાઓ સરખા જ થવાના. એની સામે પી, બીની સામે ક્યુ, સીની સામે આર, થઈ જ જવાના કે નહીં? પણ આ વસ્તુ કોના આધારે આપણે મેળવ્યું? બાખુબાના આધારે. તેથી બાખુબાના આધારે જ આ બંને ત્રિકોણોને કેવા કહેવાય? સમરૂપ, એકરૂપ કહેવાય. આવ્યું મગજમાં શરત? તેવી રીતના જો એક ત્રિકોણના બે ખૂણા અને તેને અંતર્ગત બાજુ, બે ખૂણા તેની વચ્ચે અંતર્ગત બાજુ, ચાલો આકૃતિ પાડીએ તો તમને વધારે ખબર પડશે. ધારો કે પહેલી આકૃતિ આરે આ છે, એ બી સી, અને બીજી ત્રિકોણ તમને આર્યો આ છે, કયો? પી ક્યુ અને આ છે. તો બે ખૂણા, ધારો કે એ ખૂણો અને બી ખૂણો દેખાય બધાને, મેં પાડ્યો છે તો રંગ બદલીએ આપણે જોઈએ તો વાંધો નહીં, તમને ખબર પડવું જોઈએ. આ એ ખૂણો અને આ બી ખૂણો, તેને અંતર્ગત બાજુ એટલે એ બે ખૂણાને અંતર્ગત બાજુ કોણ કહેવાય? રે એ બી કહેવાય કે નહીં? તો સામે પણ બીજા ત્રિકોણમાં બી એવું જોઈએ કે બે ખૂણા તેને અનુરૂપ, બે ખૂણા અને અંતર્ગત બાજુ સપ્રમાણમાં હોય. તો આ ખૂણા, આ ખૂણા અને અંતર્ગત બાજુ એટલે આ પી ક્યુ અનુરૂપ બાજુને સમાન હોય તો તે ત્રિકોણો પણ એકરૂપ કહેવાય. તો આ બે ત્રિકોણો પણ એકરૂપ કહેવાય. પણ આને ક્રમમાં વાંચવું હોય તો પહેલાં ખૂણો, પછી બાજુ, પછી ખૂણો. એટલે એને કહેવાય આપણે શરત, આપણે આરી ઉપરના ખૂબ આખું શરત કહેવાય. કઈ શરત કહેવાય? ખૂબ આખું ક્રમમાં. યાદ રહી ગઈ બધાને? તો ખૂબ આખું શરતના આધારે બંને ત્રિકોણો સરખો કહેવાય. ખૂબ આખું એટલે યાદ રાખો ખૂણો, બાજુ, ખૂણો, એને શોર્ટકટ દર્શાવવું હોય તો ખૂબ આખું શરત. આ બધી શરત આવે, બાખુબા, ખૂબ આખું. હવે એક બીજી એટલે ખૂખુબા. તો ખૂખુબા એટલે બી તમે હવે સમજી ગયા છે કે જો એક ત્રિકોણના બે ખૂણા અને એક બાજુ બીજા ત્રિકોણના બે ખૂણા અને અનુરૂપ બાજુને સમાન હોય, સમાન હોય, શબ્દો ધ્યાનમાં રાખજો બરાબર ને, તો એ ધ્યાનમાં આપણે પાડી આકૃતિ. ઓકે, આ આપણે એ બી સી લીધો, બરાબર ધ્યાનમાં રાખજો. બીજો ત્રિકોણ પી ક્યુ આર લીધો. ઓકે, સરસ મજાનું સમજ પડી. પાછો રંગ બદલી લઈએ આપણે. ઓકે, તો હવે અહીંયા જો ધારો કે તમે બી અને સી ખૂણો લીધો, બે ખૂણાઓ, બરાબર ને, બે ખૂણાઓ. તો હા, મેં ક્યુ અને આર લીધો, અરે બી જેટલો છે તેટલો ક્યુ છે અને સી જેટલો છે તેટલો આર છે. તો પહેલી બાજુ યાદ રાખો કે બે ખૂણા સામસામેના સરખા હોય તો ત્રીજો ખૂણો સરખો થઈ જ જવાનો કે નહીં? એનો મતલબ કે ત્રિકોણ એકરૂપ થઈ જ જવાનો. પણ આમાં કીધું બે ખૂણા અને કોઈ એક બાજુ બી હોય સામસામે સરખી હોય, બરાબર ને, તો આવું વસ્તુમાં બી આપણે કહી શકાય કે કઈ શરત? તો યાદ રાખો ખૂણો, ખૂણો અને આ બાજુ એટલે ખૂખુબા. અથવા વાંચવું હોય તો બા ખોખું બી વંચે, તો બા ખોખું સારું નહીં લાગે, ખૂખુબા સારું લાગે. તો ખૂખુબાના આધારે બંને ત્રિકોણો કેવા કહેવાય? એકરૂપ કહેવાય. આ એક શરત. આવી રીતના એક શરત બીજી બી આવે, બાબા બા, બરાબર. બે ત્રિકોણમાં સામસામે બધી બાજુઓ, આ બાજુ સરખી તો આ બાજુ, સેમ આ બાજુ તો આ બાજુ, સેમ આ બાજુ તો આ બાજુ, સામસામેની બાજુઓ જો સમાન હોય બધી, તો
तो एनो मतलब के ए बे त्रिकोणों पण केवा केवाय एकरूप केवाय कोना आधारे पण बधी बाजू लीधी एटले एने बा 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 केवाय। एक बीजी शरत आवे काकबा, तो काकबा एटले बन्ने त्रिकोणों पहेलाम पहेला तमने काटखूणा होवा जोईए, तो ए बी सी बराबर पी क्यू आर, तमे पी क्यू आर ज लेवानो एवुं जरूर नहीं, मले एक्स वाय झेड भी लई शको। ओके, तो आमां पहेला काटकोण त्रिकोण एटले पहेलाम पहेला काटखूणानी चर्चा करवामां आवे, एटले एने काटखूणो एटले का, काटखूणानो कयो शब्द लीधो का। હવે કાટખૂણા આવે એટલે તરત જ તેની સામે કોણ આવે, કર્ણ આવે। તો યાદ રાખો કાકો થઈ ગયા, કાકો બરાબર ને, આ કાટખૂણો એટલે કા ને કર્ણ એટલે ક આવી ગયો, અને એક બાજુ સામ સામે બીજી સરખી હોય, ધારો કે બી સી ને ક્યુ આર, તમે એ બી ને પી ક્યુ બી લેવો, તો આવું બી સરખું હોય તો બી યાદ રાખો કે બંને ત્રિકોણો એકરૂપ થવાના થવાના ને થવાના, બરાબર, કેમ કે બીસી જેટલું માપ તેટલું ક્યુઆર આવવાનો, તો પછી તે રીતના પીઆર અને એસીના માપ બી સરખાવવાના, બીસીના ક્યુઆરના માપ સરખા થઈ ગયા એટલે એ બી અને પી ક્યુના માપ બી સરખાવવાના। તો આવાને આપણે વાંચવું હોય ક્રમમાં તો કાકબા, શું વાંચવાનું, કાકબા, કાકબા, કા એટલે કાટખૂણો, ક એટલે કર્ણ, બા એટલે બાજુ, તો આ બંને ત્રિકોણો પણ સરખા કહેવાય। લખવું હોય તો બાબા બા શરત કેવી રીતના લખવાની, તો લખી મૂકો, તમને પરીક્ષામાં પૂછે બાબા બા શરત લખો, તો બે, જો બે ત્રિકોણો પૈકી એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બરાબર ને અનુરૂપ બીજા ત્રિકોણની બધી બાજુઓ સમાન હોય, તો બાબા બા શરતના આધારે બંને ત્રિકોણો એકરૂપ કહેવાય। આવ્યું? હવે કાકબાની શરત તમે ચોપડીમાં બી બહુ મસ્ત લખેલી જ છે, ચોપડી શોધો એમાં બાબા બા અને કાકબા લખેલું જ છે, બરાબર ને, તો તમે લખી શકો, આરામથી લખી શકો। હવે સૌથી તમારા એમસીક્યુના પ્રશ્નો ખાસ હવે ચાલુ થશે, કે મગજમાં આવે બધાને, તો પહેલામાં પહેલો યાદ રાખો ત્રિકોણની સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય, યાદ રાખો। ઓકે, હવે કેટલી ઇમ્પોર્ટન્ટ વાત તો અહીંયા ચર્ચા જોઈએ, યાદ રાખો ત્રિકોણ એ બી સી છે, તો મેં તમને કીધું કે સમાન ખૂણા, ધારો કે બી અને સી ખૂણો સરખો, ધારો કે અહીંયા બી 30 હોય ને અહીંયા બી 30 હોય, આ તો સમજવા માટે 30, તો તેની સામે 30ની સામેની બાજુ એટલે કોણ, અહીંયા એ બી, અને ખૂણા બીની સામેની બાજુ એટલે કોણ, એસી, તો આ બે લોકોના માપ પણ સરખા જ હશે। આવું કે જે બે ખૂણા સરખા તો તેની સામેની બાજુ પણ સરખી, આ યાદ રાખો, બરાબર ને। તો અહીંયા ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ શું કીધી આપણે, તો એ યાદ રાખો, શું છે, ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય, તેમ ત્રિકોણને સમાન બાજુઓના સામેના સમાન બાજુ, ધારો કે એ બી અને એ સી બે બાજુ સરખી છે, આ બી 10 અને આ બી 10 હોય, સમજો બાજુઓ સમાન છે, એ બી ને 20, એ બી ને એસી, તો તેના સામેના ખૂણા, તો એ બીનો સામેનો ખૂણો કોણ કહેવાય, સી કહેવાય, તેમ એસીનો સામેનો ખૂણો કોણ કહેવાય, બી કહેવાય, તો આ બી અને સીના માપ પણ સરખા જ થાય। હવે આ બધી શરતો ગમે તાને ગમે તા દસમામાં તમને બહુ કામ આવશે, આ યાદ રાખજો, નોંધ રાખો, મગજમાં લખી રાખો, અને ગમે ત્યારે પૂછે ત્યારે આવડવું જોઈએ। હું કીધું ત્રિકોણની કોઈ બાજુઓ, જે બાજુઓ સમાન હોય બરાબર ને, જે બાજુઓ સરખી હોય તો તેના સામેના ખૂણા પણ સરખા આવે, તેમ ઊંધું બે ખૂણા, જો જે ત્રિકોણના ખૂણા સરખા બરાબર ને, જે ત્રિકોણના ખૂણા સરખા તો તેની સામેની બાજુઓ પણ સરખી, ઊંધી વાત બેઠી જ થઈ ગઈ, તમને સમાન બાજુઓ તો ખૂણા સમાન, સમાન ખૂણા તો બાજુ સમાન, જો એકબીજાને ક્રોસ થાય વાતને, એક જ વાત છે, એટલે આ બંને તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે। ત્રીજું, સમબાજુ ત્રિકોણમાં દરેક ખૂણાના માપ કેટલા છે, 60,
એ તો બધાને જ ખબર કે કે ત્રિકોણના કેટલા ખૂણા આવે વધારે વધારે, ત્રિકોણના કેટલા વધારે વધારે, એનો મતલબ ઓછામાં ઓછા આવી શકે, નહીં આવે એવું કોઈ દિવસ. ત્રિકોણ એટલે ત્રણે જ ખૂણા, ની વધારે ની ઓછા, ત્રણ એટલે ત્રણે જ. તો સમ બાજુ એટલે બધી બાજુઓ સરખી, બધી બાજુઓ સરખી તો આપણા નિયમ પ્રમાણે તેના સામેના બધા ખૂણા બી સરખા જ થાય, એ બી સી લઈ શકાય. તો ત્રણે ત્રણ ખૂણાને સરખા રીતના વિભાજ્યો હોય, પણ આપણો નિયમ છે કે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો, 180. તો 180ના ત્રણ સરખા ભાગ કરીએ તો કેટલા કેટલા થાય વિચારો. 180ના ત્રણ સરખા ભાગ કરવા હોય તો ભાગ્યા ત્રણ કલાકો, તો એક ખૂણાનું માપ કેટલાનું આવે, 60-60 આવે. કેટલાનું આવે, 60-60 આવે. આવી ગયું. હવે આને ઊંધું બી લખવું હોય તો જે ત્રિકોણના ત્રણેય ખૂણા સમાન હોય, જે ત્રિકોણના ત્રણેય ખૂણા સમાન હોય તો તે સમબાજુ ત્રિકોણ કહેવાય. વાત તો એક જ થઈ ગઈ કે નહીં, ત્રણેય બાજુ સરખી તો ત્રણેય ખૂણા સમાન, તો ત્રણેય ખૂણા સમાન તો ત્રણેય બાજુ બી સરખી. વાત તો પહેલાં રીતના આઠમું નવમું જેમ બોલીએ તેમ દસમાને બે રીતના બોલી શકાય, તો દસમાને બી બે રીતના લખો તમે, તો જ તમને પ્રમેય મજા આવશે ખાસ. હવે બાબા બા સર જો આવી ગઈ, અહીંયા લખેલી જ દઉં હું ભૂલમાં, આપણે ધ્યાનમાં રહ્યું નહીં. જો ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો બંને ત્રિકોણો એકરૂપ કહેવાય. બાબા બા કાકબા બી આવી ગયા જુઓ. જો કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને એક બાજુને સમાન હોય તો એ બંને ત્રિકોણ એકરૂપ કહેવાય કાકબા. કારણ કે કાટકોણ આવે એટલે એક તો સામસામે 90 જ આવી ગયા પહેલી વાત. તો હવે બીજું એક સિમ્પલ એન એમસીક્યુ ખરા ખોટામાં પૂછે તેવું, ત્રિકોણમાં મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય. હવે આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ. ધારો કે મેં અત્યારે એક ત્રિકોણ ABC પાડી દેમ અને મેં સમજાવવા માટે કરતો છું, બરાબર ને. હવે દરેકના ખૂણા મેં લખી દેમ, ધારો કે 20, ધારો કે 50 ને અહીંયા મેં ધારો કે 110 લખી દેમ. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થઈ ગયો. તો તમને અહીંયા જુઓ કે આપણો 13મો પ્રશ્ન શું છે, 13મો લોજિક, ત્રિકોણની મોટી બાજુની સામેનો ખૂણો મોટો. તેમ 14મો જુઓ, ત્રિકોણમાં મોટા ખૂણાની સામેની બાજુ મોટી. તો આપેલા ત્રિકોણમાં સૌથી મોટો ખૂણો કયો દેખાય તમને, સી. એનો મતલબ કે તેની સામેની બાજુ એટલે AB આ સૌથી મોટી હશે. આવી ગયું, વસ્તુ ધ્યાનમાં રાખો, બરાબર ને. એ જ વસ્તુ આપણે 13માની અંદરમાં બી આપણે વાત કરતા છે, ખાસ ધ્યાનમાં રાખો. ત્રિકોણ ABC આપણે પાડીએ, બરાબર ને, તેમાં આનું માપ 10 લીધું, આનું માપ 15 લીધું, આનું માપ ધારો કે 20 લીધું, તો સૌથી મોટી બાજુ કોણ, BC દેખાયું. તો તેનો સામેનો ખૂણો એ પણ સૌથી મોટો જ હશે. વિચાર કરો, જેટલી મોટી બાજુ તેટલો સામેનો ખૂણો તમારો તેટલો મોટો થવાનો, તેટલો ફેલાવાનો બાજુના આધારે. ખેલાયો બધાને? એટલે આ બહુ ધ્યાનમાં રાખવાનો. એટલે શું 13મો ને 14મો શું છે, મોટો ખૂણો, જે મોટો ખૂણો તેની સામેની બાજુ મોટી, તે ત્રિકોણમાં કે જે ત્રિકોણમાં સૌથી મોટી બાજુ તો તેનો સામેનો ખૂણો પણ સૌથી મોટો. એ જ વસ્તુ નાની બાજુ માટે બી લાગે, જે નાની બાજુ તેનો સામેનો ખૂણો સૌથી નાનો, જે નાનો ખૂણો તેની સામેની બાજુ. અહીંયા અત્યારે આ આકૃતિ પાડેલી છે તો સૌથી નાનો ખૂણો કયો પરીક્ષામાં પૂછે તો કોણ કહેવાય બોલો, નહીં આવડ્યું, આવડ્યું, ગુડ. સી ખૂણો કયો કહેવાય, સી. સૌથી મોટો ખૂણો એટલે એ. ક્લિયર બધા? સમજી ગયા? 13મો ને 14મો બહુ જ આના બધા MCQ આવશે કાલે, આપણે ધ્યાનમાં રાખજો, બધું આવડવું જોઈએ ત્યારે. અને છેલ્લો લોજિક, ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં હંમેશા વધારો. યાદ રાખો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. તો સિમ્પલ વસ્તુ છે, ત્રિકોણ ABC છે, બરાબર ને,
તેની બે બાજુનો સરવાળો કરીએ, ધારો કે એ બી અને બી સી, તો એ એસી કરતાં વધારે જોઈએ. તમે કોઈ બે બાજુ લો, ધારો કે એસી ને બી સી લો, તેનો સરવાળો કરો તો તે બી એ બી કરતાં વધારે જોઈએ, કારણ કે બે બાજુનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતાં હંમેશા વધારે. આ બી એક લોજિક બહુ સરસ મજાનો છે. તો આટલી આ ચેપ્ટરની અંદર થિયરી છે. બધી જ થિયરી તમને આવડવી જોઈએ, બરાબર ને? બધી જ થિયરી નોટમાં લખી દેવો, બધા મુદ્દા લખી દેવો, અને આના આધારે હવે આપણે એક પ્રમેય છે આ ચેપ્ટરની અંદર, બધા સ્વાધ્યાય કેન્સલ છે, તો પ્રમેય બી જોશું, અને મેં મારા બનાવેલા 12ના દાખલાઓ, એક્સ્ટ્રા દાખલા, તમને 12નું બધું જ આવડવું જોઈએ આ ચોપડીનું, બરાબર ને? તો તે આપણે એ લેશું. ઓકે, તો તમે આટલું બધું લખી કાઢો, શાંતિથી પાછો વિડીયો જુઓ અને સમજતા જાઓ. ઓકે.